નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુકબર્ડમાં સ્વાગત છે આજે મિત્રો આપણે જોવાના છીએ નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ બે હજાર આપણા માટે પરીક્ષણ દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો એવો ટોપિક નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ ચલો તેમાં આપણે વાત કરીએ નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ બે હજાર વીસ વિશે વાત કરીએ તો રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ જો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે આ ક્યારે આપવામાં આવે છે પેલા આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે આ અવોર્ડ ક્યારે આપવામાં આવે છે તો નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે આપવામાં આવે છે તો પાછો ફરીથી પાછું ક્વેશ્ચન થાય કે નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવાય છે તો દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ક્યારે ઉજવાય છે તો ઓગણત્રીસ ઓગસ્ટ ના રોજ આપણે ત્યાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે કોની યાદમાં ઉજવાય છે તો કોની યાદમાં ઉજવાય છે તો આપણે એક ક્વેશ્ચન થશે તો જુઓ હવે અહીંયા આપણે ત્યાં એક વ્યક્તિ હતા ધ્યાનસિંહ ધ્યાનસિંહ કે જેઓ સોળ વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા હતા અને ત્યારબાદ એના જે ઉપરી અધિકારી છે એમણે એને જે રમતગમત પ્રત્યેનો જે પ્રેમ હતો હોકી પ્રત્યેનો પ્રેમ તો એ રાત્રિના સમય દરમિયાન પણ હોકી રમતા હતા એટલે એને નામ આપ્યું ધ્યાનચંદ એમણે કહ્યું કે ધ્યાનસિંહ તું ચાંદકી તરફ ચમકો ગઈ અને ત્યારથી નામ એને મળ્યું ધ્યાનચંદ નામ મળ્યું અને તેઓ જ્યારે રિટાયર થયા ત્યારે એ મેજરના પદ પર હતા એટલે આપણે એના કહીએ છીએ મેજર ધ્યાનચંદના યાદમાં દર વર્ષે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવે છે અને એ દિવસે આપણા રાષ્ટ્રપતિ એટલે કે નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે આપણા રાષ્ટ્રપતિ જે તે ખેલાડીઓને જે તે કેટેગરી વાઇઝ આ પ્રકારના નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ જાહેર કરે છે તેમાંનો એક અવોર્ડ એટલે કે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હવે રાજીવ ગાંધી જ્યારે આપણા વડાપ્રધાન બન્યા હતા અને એમનું નિધન થયું એટલે કે એમનું હત્યા કરવામાં આવી હતી તો એમની યાદમાં આ અવોર્ડની શરૂઆત કરવામાં આવી શરૂઆત ક્યારથી કરવામાં આવી તો શરૂઆત કરવામાં આવી હતી ઓગણીસો એકાણું બાણુંના વર્ષથી શરૂઆત કરવામાં આવી છે ઘણી વખત આવા ફેક્ચ્યુઅલ ડેટાવાળા ક્વેશ્ચન પણ પૂછી લેતા હોય કે આ અવોર્ડની શરૂઆત ક્યારથી થઈ છે તો ઓગણીસો એકાણું બાણુંના વર્ષમાં શરૂઆત કરવામાં આવી હતી ચલો હવે આ વર્ષે જે બે હજાર વીસમાં જે અવોર્ડ આપવામાં આવ્યા તેના માટે પસંદગી સમિતિ હતી આ પસંદગી સમિતિમાં કોણ કોણ છે તો તેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ મુકુંદ કુમાર શર્માની અધ્યક્ષતામાં બાર સદસ્યોની એક સમિતિ બનાવવામાં આવી હતી અને આ સમિતિના જે સદસ્યો છે એ કયા કયા છે એ પણ આપણે જોઈ લઈએ અધ્યક્ષ કોણ હતા હાઈકોર્ટના નિવૃત્ત જજ મુકુંદ કુમાર શર્મા અને અન્ય જે સભ્યો છે તે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્રસિંહ સહેવાગ પૂર્વ હોકી ખેલાડી સરદારસિંહ અને પેરા એથ્લિક ખેલાડી દીપા મલિક પણ એમાં સમાવેશ હતા અને સાથે સાથે પૂર્વ ટેનિસ ખેલાડી મોનાલિસા મહેતા અને અન્ય વ્યક્તિઓ એટલે કે કુલ બાર સદસ્યોની આ સમિતિ હતી એના દ્વારા પસંદગી કરવામાં આવી છે કયા દિવસે તો નેશનલ ડે ડેના દિવસે મેજર ધ્યાનચંદના જન્મદિન ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આ અવોર્ડ આપવામાં આવે છે રમતગમત ક્ષેત્રના રમતગમતના ક્ષેત્રમાં અપાતો આ સર્વોચ્ચ પુરસ્કાર છે એટલા માટે પણ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ અગત્યનો છે રમતગમત ક્ષેત્રે જે આ સર્વોચ્ચ અવોર્ડ છે તે અવોર્ડ એટલે કે રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ આ આપણા માટે પરીક્ષણ દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે હવે કયા વ્યક્તિને આપવામાં આવે છે તો જે પણ ખેલાડી છેલ્લા ચાર વર્ષમાં અસાધારણ પ્રદર્શન કર્યું હોય તો એને આધારે આ અવોર્ડ આપવામાં આવે છે એટલે કે છેલ્લા ચાર વર્ષનો એનો ઇતિહાસ જોવામાં આવે છે એની રમતગમત કઈ રીતની રહી છે એનો એનું પરફોર્મન્સ કેવું રહ્યું છે તેના આધારે આ અવોર્ડ આપવામાં આવે છે આ અવોર્ડની વાત કરીએ આપણે રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડ હવે તેમાં આ વર્ષ એટલે કે બે હજાર વીસમાં કયા કયા ખેલાડીને આપવામાં આવે તે પણ આપણે જોઈએ વિજેતા ખેલાડી કોણ કોણ છે તો રોહિત શર્મા જે ક્રિકેટમાંથી છે ત્યારબાદ છે ટી પેરા એથ્લેટ છે મનિકા બત્રા ટેબલ ટેનિસ વિનેશ ફોગટ કુસ્તીમાં અને રાની રામપાલ હોકીમાં આપ જોઈ શકો છો કે જે પાંચે પાંચ મહાનુભાવો છે આપણે વિજેતા છે એના ફોટો પણ આપણને આપ્યો છે હવે મિત્રો મજાની વસ્તુ તો એ છે કે પેરા એથ્લેટ હવે અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે એક સાથે આઠ પેરા એથ્લેટને અવોર્ડ આપવામાં આવ્યા છે એટલે કે કુલ જે એવોર્ડ આપવામાં આવ્યા છે તેમાંથી આઠ વ્યક્તિઓ તો પેરા એથ્લેટ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે પરીક્ષણ દ્રષ્ટિએ રોહિત શર્મા ખેલરત્ન એવોર્ડ મેળવનાર ચોથો ક્રિકેટર છે તો આ પહેલાં અન્ય ત્રણ કયા કયા ક્રિકેટરને એવોર્ડ મળી ચૂક્યો છે સચિન તેંડુલકર કે જેણે ઓગણીસો સત્તાણું અઠ્ઠાણુંના વર્ષમાં મહેન્દ્રસિંહ ધોનીને બે હજાર સાતમાં અને વિરાટ કોહલીને બે હજાર અઢારમાં આ અવોર્ડ મળી ચૂક્યો છે અને હવે રોહિત શર્મા એ આ અવોર્ડ મેળવનાર ચોથો ક્રિકેટર બન્યો છે વિનીશ ફોગટની વાત કરીએ તો વિનેશ ફોગટ કે જેમણે બે હજાર અઢારની કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને બે હજાર ઓગણીસની જે એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં એમને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું તે બદલ એમને આ અવોર્ડ આપવામાં આવ્યો છે થાંગાવેલુની વાત કરીએ એટલે કે મરિયમ ટી મરિયન ટી એટલે કે મરિયન થાંગાવેલું એમને બે હજાર સોળની રિયો ઓલિમ્પિક હતી એમાં હાઈ જમ્પ કેટેગરીમાં એમને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તે બદલ એમને ભારત આ ગોલ્ડ મેડલ એટલે કે રાજીવ ગાંધી ખેલ રત્ન અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જો એમણે આ ક્યારે જીત્યો હતો તો બે હજાર સોળની રિયો પેરા ઓલિમ્પિકમાં હાઈ જમ્પ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને તે બદલ તેમને સન્માનિત કરવા માટે અવોર્ડ આપવામાં આવ્યો છે મિત્રો અહીંયા રાની રામપાલની આપણે વાત કરીએ તો રાની રામપાલ કે જેમણે તમને કદાચ યાદ હશે કે આપણે જ્યારે વર્લ્ડ ગેમ એથલેટ ઓફ ધ યર બે હજાર ઓગણીસનો જે એક ક્વી એક સ્પર્ધા હતી તો એ સ્પર્ધામાં કુલ પચીસ ખેલાડીઓ હતા એટલે કે પચીસ ખેલાડીઓ અને પચીસ ગેમ તો તેમાંથી આખા વર્લ્ડમાંથી જે આ ગેમ રમાઈ હતી એક પ્રકારની વોટિંગ થયું હતું અને એમાં આપણા ભારતના રાની રામપાલને એક લાખ નવ્વાણું હજાર ચારસો અને સત્યોતેર સમથિંગ આટલા વોટ મેળવ્યા હતા ઇન શોર્ટ કે એક લાખ નવ્વાણું હજારથી પણ વધારે એવા વ્યક્તિ છે કે જેને આ અવોર્ડ મળ્યો હોય એટલે કે એથ્લેટ ઓફ ધ યર બે હજાર ઓગણીસનો મળ્યો તો અને એ પણ હોકી ફિલ્ડમાં પ્રથમ વખત મેળવ્યો હતો હવે દ્રોણાચાર્ય અવોર્ડ વિશે વાત કરીએ તો દ્રોણાચાર્ય એવોર્ડ આ અવોર્ડ બધા એ નેશનલ સ્પોર્ટ્સ અવોર્ડ અંતર્ગત આવે છે અને આ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ આપવામાં આવે છે પરંતુ મિત્રો એ પણ યાદ રાખજો કે આ વર્ષે બે હજાર વીસમાં જે કોવિડ નાઇન્ટીનની જે પરિસ્થિતિ છે તો એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને વર્ચ્યુઅલ રીતે અવોર્ડ આપવામાં આવ્યા હતા પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ વિજેતા ખેલાડીઓના તૈયાર કરનાર કોચને આપવામાં આવે છે જો હવે અહીંયા શબ્દ કયો છે દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય એક ગુરુ હતા તો હવે જે પણ વ્યક્તિ જે પણ વ્યક્તિ સારું પરફોર્મન્સ મેળવવું છે અથવા તો પરફોર્મન્સ કર્યું છે તો એને કોઈ કોચ તો હશે એને તાલીમ આપવાનાર કોઈ વ્યક્તિ તો હશે તો એમને પણ અહીંયા સન્માનિત કરવાના હેતુથી આ અવોર્ડ આપવામાં આવે છે કોને આપવામાં આવે છે કોચને આપવામાં આવે છે એ ખાસ યાદ રાખજો હવે અગાઉ આપણે જે વાત કરી હતી રાજીવ ગાંધી ખેલરત્ન અવોર્ડ એ કોને આપવામાં આવે છે એથ્લેટિક્સને અથવા તો જે તે સ્પોર્ટ્સમેનને આપવામાં આવે છે કે જેનું ચાર છેલ્લા ચાર વર્ષમાં સારું પરફોર્મન્સ હોય એમને આપવામાં આવે છે પરંતુ એને તૈયાર કરનાર કોણ વ્યક્તિ છે તો એ કોચ છે એના એટલે અહીંયા નામ પણ એ છે દ્રોણાચાર્ય એવોર્ડ કે જે કોચને આપવામાં આવે છે શરૂઆત ઓગણીસો પંચ્યાસીમાં કરવામાં આવી હતી અને ઇનામની રકમ પાંચ લાખ રૂપિયા હવે એના દસ લાખ રૂપિયા કરી દેવામાં આવે છે મિત્રો અગેન એક રિપીટ કરીશ કે જે રાજીવ ગાંધી ખેલરત્ન અવર્ડ આપવામાં આવે છે તેમાં કેટલી પ્રાઇઝ આપવામાં આવે છે સાડા સાત લાખ રૂપિયા પરંતુ હવે એને વધારીને પચીસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આ પણ કરેક્શન છે એટલે આપણા પરીક્ષા દ્રષ્ટિએ આપણા માટે ખૂબ અગત્યનો છે ચલો તેમાં આપણે જોઈએ વિજેતા કોણ કોણ છે તો એમાં અલગ અલગ બે કેટેગરી હોય છે તો એ એક તો જનરલ કેટેગરી હોય છે અને બીજી હોય છે લાઇફ ટાઈમ કેટેગરી તો લાઈફ ટાઈમ કેટેગરીમાં કોને કોને અવોર્ડ મળ્યા છે તે આપણે જોઈએ ધર્મેન્દ્ર તિવારી કે જે તીરંદાજીમાં છે પુરુષોત્તમ રાય એથ્લેટિક્સ શિવસિંહ બોક્સિંગ રોમેશ પઠાણિયા હોકીમાં કૃષ્ણકુમાર હુડા કબડ્ડી વિજય ભાલચંદ્ર મુનિશ્વર કે જે પેરા પાવર લિફ્ટિંગ છે મિત્રો જો અગેન મેં હમણાં કહ્યું હતું કે આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે આઠ પેરા એથ્લેટ ખેલાડીને આપવામાં આવ્યો છે તો એમાં વિજય ભાલચંદ્ર મુનિ મુનિશ્વર કે જે પેરા પાવર લિફ્ટિંગ છે નરેશ કુમાર એ ટેનિસ સાથે સંકળાયેલા છે ઓમ પ્રકાશ દહિયા એ કુસ્તી સાથે સંકળાયેલા છે તો આ કુલ આઠ વ્યક્તિ કે જેને લાઈફ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યો છે દ્રોણાચાર્ય એવોર્ડ ચલો અહીંયા તમે યાદ રાખી શકો કે દ્રોણાચાર્ય એવોર્ડ કે જે કોઈને કોચ ગાઈડન્સ આપનાર વ્યક્તિ છે તો ગાઈડન્સ આપનાર વ્યક્તિ એના માટે સિમ્બોલ કયો છે તમે એ જોઈ શકો કે એક વ્યક્તિ છે અને બીજા એક વ્યક્તિ એને શીખવે છે તમે કદાચ મૂવી જોયો હશે બાહુબલી ટુ બાહુબલી ટુમાં આ યાદ રાખવા માટે જો તમે કદાચ બાહુબલી મૂવી જોયું હોય તો તમને આ સીન યાદ આવી ગયો છે આ સિમ્બોલ યાદ રાખી શકો રેગ્યુલર કેટેગરીની વાત કરીએ તો રેગ્યુલર કેટેગરીમાં પાંચ વ્યક્તિનો આ આપવામાં આવ્યો છે તેમાં જુડ ફેલિક્સ સેબેસ્ટિયન અને હોકીમાં યોગેશ માલવિયા મલખમ જસપાલ રાણા શૂટિંગ કુલદીપ કુમાર વુશુ અને ગૌરવખરના પેરા બેડમિન્ટન અગેન પેરા એક વ્યક્તિ છે અહીંયા તો એમને ગૌરવખરના જે પેરા બેડમિન્ટન છે એમને અવોર્ડ આપવામાં આવ્યો છે કુલ આઠ પેરા વ્યક્તિઓને આપવામાં આવ્યા છે એ પણ યાદ રાખીશું ત્યારબાદનો અવોર્ડ છે અર્જુન અવોર્ડ અર્જુન અવોર્ડ જો અહીંયાથી તમે એ સિમ્બલ પણ જોઈ શકો અર્જુન અવોર્ડ જ્યારે અર્જુને મત્સ્યવિદ કર્યો હતો તો એ પ્રકારનો એક આ પ્રતિકૃતિ અહીંયા દર્શાવાય છે છેલ્લા ચાર વર્ષના અસાધારણ પ્રદર્શન બદલ આ અવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત નાઇન્ટીન સિક્સટી વનમાં કરવામાં આવી હતી અને તેની ઇનામની રકમ કેટલી પાંચ લાખ રૂપિયા પરંતુ હવે વધારીને પંદર લાખ રૂપિયા કરવામાં આવી છે એ પણ તમે ખાસ નોંધ રાખજો ચલો એમાં વિજેતા કોણ કોણ છે જો અહીંયા ઘણા બધા વિજેતાઓ છે એ વિજેતાઓ પૈકી આપણે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે રોજ બરોજ આપણી સાથે સંકળાયેલા હોય અથવા તો આપણી સાથે એની સાથે રોજને રોજ આપણે ન્યૂઝમાં એને જોયા હોય તો આવા વ્યક્તિઓનું નામ આપણે વધારે પૂછી લેતા હોય તો અહીંયા તમને એ પણ હાઇલાઇટ કરાવીશ કે આપણે કયા નામ યાદ રાખવાના છે અતનુદાસ તિરંદાજી સાથે છે દૂતીચંદ એથ્લેટિક્સ છે સાત્વિક સાયરજન રાંકી રેડ્ડી બેડમિન્ટન ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી બેડમિન્ટન વિશેષ ભૃગવંશી બાસ્કેટબોલ સુબેદાર મનીષ કૌશિક કે જે બોક્સિંગ સાથે સંકળાયેલા છે લોવલીના બોર્ગોહેન બોક્સિંગમાં ઈશાંત શર્મા ક્રિકેટર છે દીપ્તિ શર્મા ક્રિકેટર છે સાવંત અજય આનંદ અશ્વદોડ સંદેશ ઝીંગન ફૂટબોલ અદિતિ અશોક ગોલ્ફમાં જે તમને એરો કર્યા છે એ વ્યક્તિઓના આપણે નામ યાદ રાખવાના છે કારણ કે આ વ્યક્તિઓ એવા છે કે જે વારંવાર આપણે સાથે હાઇલાઇટમાં આવતા હોય તો એવા વ્યક્તિનું નામ આપણને વધારે પૂછતા હોય છે ઈસવીન અન્ય વ્યક્તિઓ છે કુલ સત્યાવીસ વ્યક્તિઓને અવોર્ડ આપવામાં આવ્યો છે તે પૈકીના આકાશ દીપસિંહ હોકીના દીપિકા હોકી દીપક હુડ્ડા કબડ્ડી કાલે સરિકા સુધાકર ખોખો દત્તુ બબન ભોકાનલ રોવિંગ મનુ શૂટિંગમાં છે સૌરભ ચૌધરી એ પણ શૂટિંગમાં છે મધુરિકા સુહાસ પટકર ટેબલ ટેનિસ દિવિશ શરણ ટેનિસમાં શિવ કૌશન વિન્ટર સ્પોર્ટ્સ દિવ્યા કાકરણ કુસ્તીમાં રાહુલ અવરે કુસ્તીમાં સુયન નારાયણ જાદવ પેરા સ્વિમિંગમાં છે અને સંદીપ ચૌધરી એ પણ પેરા એથ્લેટિક છે તો આ વ્યક્તિઓ પેરા એથ્લેટિક કુલ આઠ છે એ આઠે આઠના તમારે નામ પણ યાદ રાખવાના છે અને કયા ફિલ્ડમાં છે એ પણ યાદ રાખવાના છે હવે એ એક વિવાદ એ થયેલો જે સમિતિ હતી આ સમિતિએ જે નામ આપ્યા હતા એ કુલ ઓગણત્રીસ નામ આપ્યા હતા સમિતિએ કેટલા નામ આપ્યા હતા ઓગણત્રીસ નામ આપ્યા હતા પરંતુ પછી તું શું થયું કે એમાંથી સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનુ એનાથી હટાવી દેવામાં આવ્યા સમિતિ જે ઓગણત્રીસ નામની ભલામણ કરી હતી તેમાંથી જે સાક્ષી મલિક અને મીરાબાઈ ચાનુ એના નામને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા અને રમત ગમત મંત્રાલયે આ બંને નામ રદ કર્યા હતા તો હવે જો અહીંયા કદાચ તમે યાદ હોય તો સાક્ષી મલિકે એક ટ્વીટ કરીને પણ કહ્યું હતું કે જો મારી પાસે અમે આટલા બધી વસ્તુ મેં દેશ માટે કરી છે આટલું બધું મેં રમત કરી છે તો તેમ છતાં કુસ્તી માટે છે સાક્ષી મળી એમણે કહ્યું કે મેં સારામાં સારા એવા મેડલ પણ લઈ આવી છું તો હજુ હું એવો કયો મેડલ લઈ આવું કે જેથી કરીને મને આ અવોર્ડ આપવામાં આવે કારણ કે એમને કહ્યું હતું કે જો તમે જે પણ અવોર્ડ કહેશો એ હું લઈ આવીશ પરંતુ મને આમાં સામેલ કરવામાં આવે બટ આ પ્રકારે કોઈને કોઈ નાની મોટી કોન્ટ્રોવર્સી થઈ હતી ચલો ત્યારબાદમાં જોઈએ ધ્યાનચંદ અવોર્ડ જે વ્યક્તિના નામ પરથી અવોર્ડ અપાય છે એ વ્યક્તિ ધ્યાનચંદ એ અવોર્ડની વિશે વાત કરીએ તો જીવનભરની ઉપલબ્ધિ માટે લાઈફ ટાઈમ આખી જિંદગીભરની એક કમાણી કહી શકાય એ બદલ આ અવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત બે હજાર બેમાં કરવામાં આવી હતી જેમાં ઇનામની રકમ પાંચ લાખ રૂપિયા પરંતુ હવે એમાં વધીને પંદર લાખ રૂપિયા કરી દેવામાં આવી છે તેમાં કયા કયા વ્યક્તિને આપવામાં આવે છે તે આપણે જોઈએ કુલદીપસિંહ ભુલ્લો એનું નામ આપણે યાદ રાખવાનું છે જે એથ્લેટિક્સ છે જીન્સી ફિલિપ્સ એથ્લેટિક્સ પ્રદીપ શ્રીકૃષ્ણ ગાંધી બેડમિન્ટન તૃપ્તિ મુરગુંડે બેડમિન્ટન એન ઉષા બોક્સિંગ લાખા સિંહ બોક્સિંગ સિંહ સિંધુ ફૂટબોલ અજીત સિંહ હોકી મનપ્રીતસિંહ કબડ્ડી એ આપણે નામ યાદ રાખવાનું છે જે રણજીત કુમાર પેરાથલેટ છે એ પણ આપણે નામ યાદ રાખવાનું છે પેરા એથ્લેટ છે એટલા માટે નામ યાદ રાખવાનું છે ત્યારબાદ સત્યપ્રકાશ તિવારે પેરા બેડમિન્ટન એ પણ નામ યાદ રાખવાનું છે મનજીત સિંહ એ રોવિંગમાં છે સ્વર્ગસ્થ સચિન નાગ સ્વિમિંગમાં નંદનપી બાલ ટેનિસમાં અને નેતર પાલહુડા એ કુસ્તી સાથે સંકળાયેલા છે ત્યારબાદ તેનાજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ આપવામાં આવ્યા જે બે હજાર ઓગણીસના છે હવે જુઓ અહીંયા આ એક થોડું તમારે અલગથી યાદ રાખવું પડશે તેનજિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર અવોર્ડ આ એડવેન્ચર ફિલ્ડમાં આપવામાં આવે છે મૂળ એ નેપાળી નામ છે પરંતુ મૂળ ભારતીય નેપાળી આપણે એવું કહીશું એવા વ્યક્તિ અને એમની યાદમાં આ અવોર્ડ આપવામાં આવે છે તેમાં અનિતા દેવી એને લેન્ડ એડવેન્ચર બાબતે આપવામાં આવ્યો હતો કર્નલ સરફરાજ સિંહ એમને પણ લેન્ડ લેન્ડ એડવેન્ચર બાબતે આપવામાં આવ્યો હતો તાકા તામુક નરેન્દ્રસિંહ કેવલ હિરેન કક્કા એમને બધા જને લેન્ડ એડવેન્ચર માટે અવોર્ડ આપવામાં આવ્યો છે અને સત્યેન્દ્રસિંહ એમને વોટર એડવેન્ચર માટે ગજાનંદ યાદવ એને એર એડવેન્ચર માટે અને મગન બિસ્વા એને લાઇફટાઈમ અચીવમેન્ટ આપવામાં આવ્યો છે હવે જુઓ અહીંયા તમે જોઈ શકો કે આ પ્રકારનો એક કોઈ પહાડ ચડતા હોય એ પ્રકારનું તમને દેખાઈ રહ્યું છે તો એના પરથી તમે એ ચિત્ર પણ યાદ રાખી શકો કે આ અવોર્ડ કયો અવોર્ડ છે ત્યારબાદ જોઈએ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આ એક માત્ર એવો અવોર્ડ છે કે જે ભારતમાં આંતર યુનિવર્સિટી છે એને અવોર્ડ આપવામાં આવે છે તો એમાં આપણે યાદ રાખીશું આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેમને મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી આપવામાં આવે છે જેની શરૂઆત ઓગણીસો છપ્પન સત્તાવનથી કરવામાં આવે છે અને ઇનામની રકમ દસ લાખ રૂપિયા છે આ વર્ષની જે વિજેતા કોણ છે યુનિવર્સિટી તો કઈ યુનિવર્સિટી છે વિજેતા યુનિવર્સિટી છે પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ ભલે અહીંયા નામ લખ્યું છે પંજાબ યુનિવર્સિટી પરંતુ પંજાબ યુનિવર્સિટી પંજાબમાં પણ છે અને પંજાબ યુનિવર્સિટી ચંદીગઢમાં પણ છે તો આપણે ખાસ યાદ રાખીશું કે જે ચંદીગઢની છે પંજાબ યુનિવર્સિટી તેમને આ આપવામાં આવ્યો છે અને ત્યારબાદનો એક છેલ્લો અવોર્ડ છે તે છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર હવે અહીંયા આ પુરસ્કાર અવોર્ડ આપવામાં આવે છે રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર તો તેમાં કુલ ચાર કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવે છે એટલે કે ચાર સંસ્થાઓને હવે અહીંયા આ સંસ્થાને પણ આપવામાં આવે છે યા તો કોઈ વ્યક્તિગત રીતે પણ આપવામાં આવે છે આપણે જોઈએ નવોદિત યુવા પ્રતિભાની ઓળખ અને સંભાળ માટે એક અવોર્ડ આપવામાં આવે છે લક્ષ ઇન્સ્ટિટ્યૂટને અને બીજું આપવામાં આવે છે આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ પુણે એમને આપવામાં આવ્યો છે કોર્પોરેટ સામાજિક જવાબદારી દ્વારા રમતગમત માટે પ્રોત્સાહન આપવા બદલ ઓએનજીસીને એનજીસીને અવોર્ડ આપવામાં આવ્યો છે જો હવે અહીંયા કોઈ પણ સંસ્થા એ જે આપણા સ્પોર્ટ્સમેન છે એને સપોર્ટ કરતા હોય એને મોટિવેટ કરતા હોય તો એ બદલ પણ આ અવોર્ડ આપવામાં આવે છે રમતવીરોના રોજગાર અને રમતગમતના કલ્યાણના પગલાં લેવા માટે થઈને એરફોર્સ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડને અવોર્ડ આપવામાં આવ્યો જ્યારે રમતોના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય રમત મંડળનું સંચાલન જે કરે છે તે સંસ્થાને અવોર્ડ આપવામાં આવે છે તો આ હતા આપણા નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડના રોજ એટલે કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ એવોર્ડ આપવામાં આવે છે રાષ્ટ્રપતિના દ્વારા તેના વિશે આપણે ચર્ચા કરી આ પરીક્ષણ દૃષ્ટિએ આ અવોર્ડ ખૂબ એટલે ખૂબ જ મહત્ત્વના રહેશે હવે મિત્રો તમે યાદ હશે કે આપણે બુકબર્ડ દ્વારા ક્વિકલી કરંટ અફેર્સ આપવામાં આવે છે જે દર એક વીકનો એટલે કે એક વીકનો જેટલી પણ મહત્ત્વની કોઈ પણ ઘટનાઓ છે તો આ દરેક ઘટનાને આપણે અહીંયા સાંકળી લઈએ છીએ

તો એ તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંકમાંથી પણ મળી રહેશે અને ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ના કરી હોય તો આજે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો ત્યાંથી પણ તમને મળી રહેશે